પોતાના બેબાક અંદાજના કારણે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ચર્ચામાં રહેતા હોય છે. એકવાર ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે અને વાયરલ થયું છે તેમનું લેટર બોમ્બ. આ લેટર તેમણે લખ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, અને તેમાં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે મનમાની કરી રહી છે, આ સાથે જ જે યુનિવર્સિટીનો મુદ્દો છે તે પણ તેમણે ઉપાડ્યો છે અને આકરા પ્રહારો કર્યા છે. અને સ્પષ્ટતા એવી પણ કરી છે કે તાત્કાલિકપણે જે મનમાની ચલાવવામાં આવી રહી છે કોલેજો દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવે. વધુમાં શું કહી રહ્યા છે ધારાસભ્ય કુમાર કાનાણી, સાંભળીએ. એને વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે, મને લોકો મળીને વાત કરી છે, એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી, કંઈક ને કંઈક ખોટું થયું છે. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. માનો કે એક કોલેજને 200 એડમિશન આપવાના છે, 200 સીટ છે, તો એમને 200 એડમિશન આપવાની વાત કરી છે, કેવી રીતે આપી, શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી. કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ, 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી, તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા. 200 એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી, તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન, કોઈ ગાઈડલાઈન નહીં. વિદ્યાર્થી, વાલી, કોલેજ, યુનિવર્સિટી ભટકે છે, કોઈ યોગ્ય માર્ગદર્શન, ક્યાં જવું ખબર પડતી, લોકો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે, કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે, તો એ દૂર થવી જોઈએ. હા, વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચેટિયા લોકોનો અમને ફોન આવે છે કે બધાને એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું. તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતા ને સરળતા નથી, અને પારદર્શકતા અને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, કોઈ વસ્તુ ના થાય, લોકો હેરાન ના થાય. એટલે હું મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.